ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ સ્ટાન્ડર્ડ થર્ડ સબ્જેક્ટ ગુજરાતી પેજ નંબર વન હંડ્રેડ ફોર સ્ટુડન્ટ પેજ નંબર વન હંડ્રેડ ફોર ઉપર એક સ્ટોરી છે વાર્તા છે ત્યાં આપણે વાર્તા સાંભળી અને પછી એના ક્વેશ્ચન આન્સર તમારે ગુજરાતીની નોટબુકમાં હોમવર્કમાં લખવાના છે તો વાર્તા ચાલુ કરીએ આપણે એક સરસ મજાનું જંગલ હતું જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહે પિતા આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહે રોજ સવારે ઘરેથી જાય સાંજે પાછા આવે ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે રમે અને માતા કામમાં માતાના કામમાં મદદ પણ કરે હનુમાન બધા કામ ખૂબ ઝડપથી પટાવી દે બાકીનો બધો સમય માતા સાથે વાતો કરે અને રમે એક દિવસની વાત છે અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો પણ હનુમાન તો માતા સાથે રમવા માંગતા હતા માતાએ વિચાર્યું હનુમાનને કોઈ એવું કામ સોંપું કે જેથી એ કામ પૂરું કરતા એને સમય લાગે અને એટલી વારમાં હું રસોઈ કરી દઉં પછી હનુમાન આવશે ત્યારે એના બાપુજી પણ આવશે ત્રણેય જણ સાથે જમીને પછી નિરાતે વાતો કરીશું આમ વિચારી તેમણે કહ્યું બેટા હનુમાન જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવો જી માતાજી હનુમાનને જવાબ આપ્યો હનુમાન તો ઘરની બહાર નીકળ્યા અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો અરે આ શું હનુમાન તો મોટાને મોટા થવા લાગ્યા હાથ પણ લાંબાને લાંબા થવા લાગ્યા પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર હે એટલી વારમાં પાકા ફળ આવી ગયા તારા બાપુ લાવ્યા હનુમાનને કંઈ જવાબ આપ્યો હનુમાને કંઈ જવાબ ના આપ્યો એ તો મરક મરક હસતા રહ્યા માતાજી વાત સમજી ગયા સમજી અને સમજી મને ખબર છે જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતાં આવડે છે ચાલો ને મા આપણે કંઈ રમીએ હનુમાનને વિનંતી કરતાં કહ્યું ના બેટા હમણાં તારા બાપુજી આવશે એમના માટે જમવાનું બનાવવાનું બાકી છે જમી ને પછી આપણે રમીશું ના મારે તો અત્યારે જ રમવું છે ઠીક છે તું એકલો એકલો બહાર રમ હું ઘરમાં રસોઈ બનાવું પણ જોજે પાછો વારે વારે ઘરમાં આવીને મને હેરાન ન કરતો હનુમાને જમવા હનુમાને જવાબ ન આપ્યો માત્ર મરકમ મરકમ હસ્યા તો એમ નહીં માને લાવ ઘરની ઝાડી બંધ કરી દઉં પછી કેવી રીતે આવીશ એમ કહીને માતાએ ઝાડી બંધ કરી અને રસોઈ કરવા બેઠા હનુમાન ઘરની બહાર અને માતાજી અંદર માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય થોડીવાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં માને વહેમ પડ્યો એટલે મોટા અવાજે બૂમ પડી હનુમાન હનુમાન હનુમાને બહારથી જ કહ્યું હા મા જો મને ખબર છે કે રોટલી તે જ ખાધી છે પણ મને એ કહે કે તું અંદર આવ્યો ક્યારે અને કેવી રીતે મરક મરક હસીને હનુમાને કહ્યું અંગૂઠો પકડીને મોટા એમ આંગડી પકડી ટચલી આંગડી પકડું તો નાના પણ થવાય છે એમ એટલે તું ઝાડીની વચ્ચેથી વચ્ચેની જગ્યામાંથી આવ્યો તો ને એમ ને હામાં હે ભગવાન આ છોકરો મને જમવા જ દેતો નથી એમ કહીને હનુમાનને લાડથી ટેડી લીધો સ્ટુડન્ટ અહીંયા વાર્તા આપણી પૂરી થાય છે હવે તેના ક્વેશ્ચન આન્સર છે તે ગુજરાતીની નોટબુકમાં તમારે લખવાના છે બરાબર તો જવાબ તમને તમારી વાર્તામાંથી મળી જશે થેન્ક યુ